અમદાવાદમાં એમસીને મળતા પાણી પુરવઠામાં શંકાસ્પદ પદાર્થનો મામલો સામે આવ્યો સમગ્ર મામલે સરકાર એક્શનમાં આવી છે મહત્વનું છે કે મુખ્યમંત્રી કાર્યાલયે સમગ્ર મામલે ચાંપતી નજર રાખી છે સૂત્રો દ્વારા તમામ વિગતો બહાર આવી રહી છે સીએમઓમાંથી સૂચના મળતા સિંચાઈ વિભાગ દોડતું થયું છે જીપીસીબી અને એએનસી તંત્ર પણ દોડતું થયું છે અને આ તમામ મુદ્દા પર તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ખેડા વહીવટી અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે હવે આખો મામલો શું છે તે મુદ્દે સીએમઓ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે જીપીસીબી અને એમસી તંત્ર પણ આ મુદ્દે દોડતું થયું છે તપાસ ચલાવવામાં આવી રહી છે ખેડા વહીવટી અને પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે સમગ્ર હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે મારી સાથે કાયદાવાળા જોડાયા છે અર્પણ અમદાવાદના પાણીમાં ઝેર કોણે ઘોર્યું આ સવાલ થઈ રહ્યો છે હવે સીએમ દ્વારા પણ આ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે સરકાર પણ એક્શન મોડમાં છે શું લાગી રહ્યું છે કેટલી તપાસ કરવામાં આવી અત્યાર સુધીમાં ધરા છેલ્લા બે દિવસથી આ મામલો કોર્પોરેશન તંત્રના ધ્યાનમાં આવ્યો છે ને તે બાદ તંત્રએ સૌપ્રથમ તો જે રાસકા વોટર ડિસ્ટ્રિબ્યુશન પ્લાન્ટ છે કે જે અમદાવાદ શહેરના દક્ષિણના વિસ્તારો એટલે કે જે આપણે સિટી શરૂ કરીએ અને તે બાદ ઈસનપુર ઘોડાસર મણિનગર વટવા લાંબા બહેરામપુરા દાણી લીમડાનો જે કહેવાતો ખૂબ જ મોટો વિસ્તાર છે ત્યાં પીવાનું પાણી અને વપરાશનું પાણી આપવામાં આવે છે પરંતુ બે દિવસ પૂર્વે તંત્રના ધ્યાનમાં એ આવ્યું કે આ જે સીધા દ્રશ્યો એક્સક્લુઝિવ કે જ્યાં ઝી ચોવીસ કલાકની ટીમ ગ્રાઉન્ડ લેવલ પર ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી છે આ એ જ શેરડી કેનાલ છે કે જ્યાં મહી નદીની મુખ્ય જે કેનાલ છે તેનામાંથી આ બ્રાન્ચ કેનાલ નીકળે છે અને આ બ્રાન્ચ કેનાલમાં આવતું આ જ્યાં પાણી છે ફરી એકવાર આ તરફના દ્રશ્યો બતાવીશ કે જે અહીંયા સરફેસ વોટર જેને કહેવાય એટલે કે લેવલ દ્વારા જ અહીંયાથી આપ જોઈ શકો છો કેમેરા પર્સન નથી આગળની તરફ જે કેનાલમાં ખાંચો પડે છે ત્યાંથી આ પાણીનો પુરવઠો આ જે રાસકા પ્લાન્ટ છે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનો ત્યાં અંદરની તરફ જાય છે એટલે કે આ જે રો વોટર છે તેને અહીંયા આ પ્લાન્ટમાં લેવામાં આવે છે અને તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે તે બાદ કોર્પોરેશને જે અતિ વિશાળ અંડરગ્રાઉન્ડ લાઇન નાખેલી છે તેના દ્વારા અમદાવાદ શહેર સુધી આ પાણી પહોંચે છે પરંતુ સમગ્ર મામલો ત્યારે ધ્યાનમાં આવ્યો કે જ્યાં આ કેનાલમાંથી પાણી અહીંયા નીચે થઈને આ તરફ આવવાની શરૂઆત થઈ કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો બતાવે કે જ્યાં આ પ્લાન્ટમાં જવાની જગ્યા છે તે સ્થળે બે દિવસ પૂર્વે અહીંયા ફરજ ઉપર ઉપસ્થિત જે કર્મચારી હતો તેના ધ્યાનમાં આવ્યું કે રાબેતા મુજબ કરતાં જે પાણી આવે છે તેનું કલર જે છે અત્યંત દૂષિત છે પ્રદૂષિત છે અને તે સાથે જ તેને પોતાના ઉપરી અધિકારીઓને જાણ કરી એટલે આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાના કારણે સમગ્ર કોર્પોરેશનનું તંત્ર ભાજપના શાસકો સૌ કોઈ દોડતા થયા હતા અને આ પાણી શા માટે આ મુજબનું આવી રહ્યું છે તેની તપાસ હાથ ધરી હતી તંત્રને શંકા છે કે ક્યાંક કેનાલની આગળના ભાગમાં કે લગભગ ચાલીસ કિલોમીટર કરતાં પણ વધુ લંબાઈની આ કેનાલ છે કોઈક અજાણ્યા તત્વોએ કોઈ કેમિકલ ઠાલવ્યું હોઈ શકે અથવા તો કોઈક જગ્યાએ ગેરકાયદેસર જોડાણ કરીને તેનામાં કોઈ પદાર્થ નાખવામાં આવ્યો હોવાની આશંકાએ વોટર સેમ્પલ લેવામાં આવ્યા કારણ કે સમગ્ર મામલો ફક્ત કોર્પોરેશનને નહીં રાજ્યની સિંચાઈ વિભાગ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હસ્તક પણ આવતો છે એટલે તમામ તંત્રના સંબંધિત અધિકારીઓ દોડતા થયા હતા અને તાત્કાલિક તેમને આ પાણી પુરવઠો આ પ્લાન્ટમાં જતા રોકી દીધો હતો એટલે જે સેમ્પલ લેવામાં આવ્યા તેને જીપીસીબી દ્વારા પૃથ્થકરણ પણ કરવામાં આવ્યું અને ઝી ચોવીસ કલાકે જ એક્સક્લુઝિવ લેબ રિપોર્ટ દર્શાવ્યો જેનામાં એસએસ નામનું જે ઘટક છે તેનું પ્રમાણ આ જે સ્પોટ છે એટલે કે રાસકા પ્લાન્ટ છે ત્યાંથી લેવાયેલા સેમ્પલમાં સામાન્ય તેની જે નિયત માત્રા હોય છે મિલીગ્રામ મુજબ દસથી ચૌદ મિલીગ્રામ હોવું જોઈએ તેની સરખામણીમાં એક હજાર કરતાં પણ વધુ મળી આવ્યું છે એટલે કે કોઈ શંકાસ્પદ જે પદાર્થ છે તેનું પ્રમાણ સામાન્ય કરતાં ખૂબ જ વધારે છે તંત્ર હજી પણ એ કન્ક્લુઝન ઉપર એટલે કે આખરે નિર્ણય ઉપર નથી પહોંચ્યું કે કયા પદાર્થનું ભેળસણ કરવામાં આવ્યું છે બીજી મહત્ત્વની વાત એ છે કે જે પ્રદૂષિત પાણી આવે છે તે સતત નથી આવતું ચોવીસ કલાકમાં કોઈ પણ સમય અમુક સમય માટે જ આવે છે એટલે તંત્ર તેનું ચોક્કસ લોકેશન પણ નથી મેળવી રહ્યું કે કોઈ આ વસ્તુ ઠાલવી રહ્યું છે કે અન્ય કોઈ જગ્યાએથી આ દૂષિત પાણી છે જે આ પ્લાન્ટમાં આવી રહ્યું છે ધરા સૌથી મોટી રાહતની વાત એ છે કે તકેદારીના ભાગરૂપે કોર્પોરેશને તુરંત જ નિર્ણય લઈ અને અહીંયાથી જે પાણી પુરવઠો લોકોના ઘર સુધી પહોંચતો હતો તેને રોકી દીધો હતો એટલે કે લાખોની સંખ્યામાં જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં આ પાણીની ગંભીર અસર થતાં રહી ગઈ વિકલ્પના ભાગરૂપે કોર્પોરેશનનો અન્ય જે કોતરપુર સ્થિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાંથી આ વિસ્તારમાં હાલમાં પાણી આપવામાં આવી રહ્યું છે એટલે શહેરીજનો માટે કોઈ મોટી ચિંતાની વાત નથી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ચિંતાનું કારણ એ છે કે જ્યાં સુધી આ પ્રદૂષિત પાણી આવતું બંધ ન થાય અને તેનો સોર્સ ન જાણી શકાય કે ક્યાંથી આ પ્રદૂષિત પાણી આવી રહ્યું છે ખરેખર મુખ્ય પદાર્થ કયો છે તેનું ઓળખ ન થાય ત્યાં સુધી કોર્પોરેશન અહીંયાથી સપ્લાય થતો પાણીનો જે પુરવઠો છે તે પૂર્વરત નહીં કરે એટલે હાલ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ આદેશ આપવામાં આવે છે કે ક્યાંય પણ આ મામલામાં કોઈ ઢીલાસ રાખવા ન આવે તેના કારણે જ જીપીસીબીના ચેરમેન ખેડાના કલેક્ટર ખેડાના જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ સતત દોડધામ કરી રહ્યા છે અને આખી જે શેડી કેનાલ છે તેનામાં કોઈ પણ જગ્યાએ ક્યાંક કોઈ શંકાસ્પદ ગતિવિધિ કોઈ ટેન્કર ઠાલવી ગયું હોય અથવા તો કોઈ પાઇપલાઇન દ્વારા કોઈ અન્ય કેમિકલ ઠાલવવામાં પ્રયત્ન થતા હોય એ તમામની સઘન તપાસ કરવામાં આવી રહી છે પરંતુ મામલો એટલો સંવેદનશીલ છે કે આમ આ હવે કોર્પોરેશન માંથી સત્તાવાર કોઈ કશું પણ કહેવા તૈયાર નથી ધરા બિલકુલ થી અર્પણ ખાસ કરીને એક સવાલ એ થાય કે અત્યાર સુધીમાં અહીંથી જે વિસ્તારમાં પાણી પુરવઠો વિતરણ કરવામાં આવે છે ત્યાંથી એવો કે કેસ સામે આવ્યો છે કે તે લોકોને તકલીફ થઈ હોય કોઈ એવા પ્રકારનો બનાવ સામે આવ્યો ધરા મેં આપને જણાવ્યું તે પ્રમાણે આ કેનાલમાંથી પાણી અહીંયા પ્રથમ તો ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે એનું ટ્રીટમેન્ટ થાય આખી પ્રક્રિયા પૂર્ણ થાય તે બાદ પાણી પુરવઠો અમદાવાદ શહેર તરફ જવા મોકલવામાં આવે છે આ સૌથી રાહતની વાત મેં આપને અગાઉ કહી તે પ્રમાણે જેવું આ પાણી રો વોટર એટલે કે રો મટીરિયલ તરીકેનું આ પાણી આ પ્લાન્ટમાં આવ આવવાની શરૂઆત થઈ તે સમયે ફરજ ઉપર હાજર જે કર્મચારી હતો તેના ધ્યાનમાં આવ્યું કે દૈનિક રીતે જે ચોખ્ખું પાણી અહીંયા અંદર આવે છે તેની જગ્યાએ અચાનક જ પાણીનો જે કલર છે આખો બદલાયેલો છે અત્યંત દુષ્ક તે સાથે તેના ઉપરી અધિકારીઓને જાણ કરી એટલે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ત્વરિત નિર્ણય લઈને જે પાણીનો ઇનલેટ છે એટલે કે જે સંગ્રહ કરવાની અહીંયાની ક્ષમતા છે તેને બંધ કરી દીધી એટલે જો પાણી અંદર જ ના આવે તો આગળ મોકલવાનો પ્રશ્ન નથી એટલે હાલમાં રાહતની વાત એ છે કે અહીંયા આવતું પાણી આ પ્લાન્ટમાં બંધ કરી દેવાનું છે અને લોકો માટે કે જે અમદાવાદમાં રહી રહ્યા છે તેમના માટે પણ રાહતની વાત છે કે અહીંયાથી એક પણ ટીપું પાણી લોકોના ઘર સુધી દૂષિત રૂપે પહોંચ્યું નથી કારણ કે કોર્પોરેશન પાસે અન્ય વિકલ્પ હતો પડે તે માટે અન્ય વિકલ્પ રૂપે બીજી પાઇપલાઇનમાંથી પાણી રાબેતા મુજબ આપવામાં આવી રહ્યું છે પરંતુ હાલ તંત્ર માટે સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે ફરીવાર આ દૂષિત પાણી અહીંયા ન આવે અને આવે છે તો ક્યાંથી આવે છે તે શોધવાની તંત્રની સૌથી મોટી પ્રાથમિકતા છે પરંતુ તંત્ર માટે ચેલેન્જ એ છે કે અતિ વિશાળ લંબાઈમાં આ કેનાલ ફેલાયતી હોવાથી તેનું સ્થળ શોધવું હાલ તંત્ર માટે મુશ્કેલ બની રહ્યું છે જરા બિલકુલ થી પણ આભાર આપનો તમામ જાણકારી બદલ તો ખાસ કરીને અમદાવાદમાં જે પાણીમાં ઝેર મુદ્દે અનેક સવાલો થઈ રહ્યા છે અને આ મુદ્દે હવે તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે આ મુદ્દે તમામ પ્રકારે તપાસ ચલાવવામાં આવી રહી છે